એક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર ધોરણ છ વિષય ગુજરાતી પ્રશ્ન એક આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ગાડા ઢોકડો આવીને હરખચંદ વાણીઓ ગાડામાં કોથળા નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહળ સંગે ગાડું હાંકી મૂક્યું મોરે ગાડ્યું અને તાણી જાલોને માથે અઢી બે મણ ભાર છે ઈ તો જુઓ શું કરું શેઠ આ સંધ્યા બળદિયા બહુ પાણીવાળા છે ઘર ભણી વહેતા થયા પછી તાણી જાલ્યા રહેતા નથી આગળ જોઈએ બાળ મિત્રો પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખો માણસના દીવા એટલે શું તો માણસાઈના દીવા એટલે શું બાળમિત્રો રવિશંકર મહારાજનો તમે પાઠ જોયો હશે એમાં ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા છે શા માટે કારણ કે રવિશંકર મહારાજે બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી છે એટલા માટે એના માટે શબ્દો વપર્યો છે અનેક ખરાબ લોકોને સુધારવાની પ્રવૃત્તિ કરનાર ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે શું તો કે જ્યાં સારી વસ્તુ ન મળે જ્યાં સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય એટલે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન સ્વમૂલ્યાંકન એટલે કેવું મૂલ્યાંકન તો કે જાત પરીક્ષણ પોતાના જ કાર્યનું પોતે મૂલ્યાંકન કરવું સીમ સાદ કરે છે એટલે શું તો કે સીમ બોલાવે છે ખેડૂતને ખેતી કરવા માટે મહા મહિનાની વચ ચૌદશ એટલે કયો દિવસ મહાશિવરાત્રી પ્રશ્ન ત્રણ જોઈએ આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો તમને તમારે કલ્પના કરવાની જો આવી વસ્તુ તમારે થાય તો તમે શું કરો તમને રસ્તા પરથી બિસ્કિટ ભરેલી થેલી મળે તો જો મને મળે તો હું આસપાસ કંઈ નાના મોટા કૂતરા બિલાડા હોય તો એમને બિસ્કિટ ખવડાવી દઉં તમારા મનપસંદ ક્રિકેટર તમને રસ્તામાં મળે તો તો હું એમની પાસેથી એમના હસ્તાક્ષર લઉં એમની પાસે એમના સ્વાક્ષરે મારું નામ લખાવું તમે રાત્રે ગૃહકાર્ય કરવા બેસશો અને લાઇટ બંધ થઈ જાય તો શું કરો તો હું ફોનની લાઇટ અથવા તો દીવાના સહારે દીવાની પ્રકાશના સહારે હું મારું ગૃહકાર્ય પૂર્ણ કરું તમારા શિક્ષક અચાનક તમારા ઘરે આવી જાય તો તો એ આપણા ગુરુ કહેવાય હું એમને યોગ્ય સેવા સત્કાર કરું રમતા રમતા તમારો મિત્ર પડી જાય તો તો હું એમને કોઈ પણ જો એને ઘા વાગ્યો હોય તો હું એમની યોગ્ય સારવાર કરું પ્રશ્ન ચાર જોઈએ સૂચના પ્રમાણે લખો શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવું ઢગલે ઢગલા ઠેર ઠેર આખા ગામમાં કચરાના ઢગલે ઢગલા હતા ઠેર ઠેર ઢગલે ઢગલા હતા દાતરડા લઈને ખેડૂતો સીમ ભણી ઉપડ્યા લીટી દોરેલ શબ્દને સ્થાને ગુજરાતી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો મહેશ ઘઉં લેવા માટે અનાજના સ્ટોર પર ગયો એટલે કે દુકાન પર ગયો વિરુદ્ધ અર્થ પરદેશ તો કે સ્વદેશ અને હાજર તો ગેરહાજર બાળ મિત્રો પ્રશ્ન પાંચ છે વર્ષાઋતુમાં તમારી આસપાસના વાતાવરણમાં તમને જોવા મળેલ ફેરફાર વિશે તમારે પાંચ વાક્યો લખવાના છે તો અહીંયા આપણું મૂલ્યાંકન કસોટી પૂર્ણ થાય છે